બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો મોરબીની મોરબીમાં ખેડૂત વેદના સંમેલન અને રેલી યોજાઈ. મોરબીમાં ખેડૂત વેદના સંમેલનમાં સરકાર પર પ્રહારો. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા અને પાક વીમા સહિતના પ્રશ્નોને લઈને ખેડૂત વેદના સંમેલન યોજાયું હતું, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કકથરા, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મિરજા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા, કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ રબારી, અમુભાઈ હુંબલ અને મુકેશભાઈ ખામી, જયંતિભાઈ પટેલ, કેડી બાવરવા સહિતના અગ્રણીઓ અને વિધાનસભાના નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ અને મનોજ પન્નારા પણ ઉપસ્થિત રહ્યા હતા. મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક ખેડૂત વેદના સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતોને નેતા વિપક્ષ પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, લલિત કકથરા અને બ્રિજેશ મિરજા સહિતનાઓએ સંબોધન કર્યું હતું, જેમાં કોંગ્રેસ નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે સરકારે જાહેર કરેલ 700 કરોડનું પેકેજ લોલીપોપ સામાન છે અને ખેડૂતો માટે 25,000 કરોડનું પેકેજ સરકાર આપે તેવી માંગ કરી હતી. તે ઉપરાંત મોરબી પાલિકા હદ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ભાજપના શાસન વખતે બની છે અને ભ્રષ્ટાચાર થયો હોય છતાં ભાજપ નેતાઓ રેલી કાઢી તેમજ રજૂઆત કરીને નાટક કર્યા છે, તો મોરબીનો સિરામિક ઉદ્યોગ પણ હાલ મૃતપા સ્થિતિમાં છે. જોકે ઉદ્યોગકારો એટલા ડરેલા છે કે તે અમને રિપોર્ટ સપોર્ટ કરવાની પણ હિંમત નથી કરતા. તે ઉપરાંત નવા ટ્રાફિક નિયમો સહિતના મુદ્દે સરકારને ઘેરાવા પ્રયાસ કર્યો હતો. રાહુલ નગવાડિયા, ZSTV, મોરબી.